શક્તિ જરૂખે આવ્યા લંબાવ્યો તત્કાળ ઝાલી મૂક્યા મહેલથી ત્રણેય કુમાર ઝાલવાથી ઝાલા થયા શતક બારથી માય શક્તિ પ્રગટ્યા પારડી ઝાલા વંદન પાય જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે જાણીશું ઝાલાકુળના કુળદેવી શ્રી શક્તિ માતાજીના સંક્ષિપ્તમાં ઇતિહાસ વિશે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચેના લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો ચાલો જાણીએ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો રાજા હળપાળદેવ અને શક્તિ માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો રાજા કરણદેવને આપેલા વચન મુજબ હળપાળદેવ અને શક્તિ માતાએ એક રાતમાં ત્રેવીસો ગામોને તોરણ બાંધ્યા હતા જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાંધ્યું હતું અને દી ઉગતા છેલ્લું તોરણ ગામે બાંધ્યું હતું આમ તો તેઓ ત્રેવીસો ગામોના ધણી કહેવાયા બિસંતી દેવી પ્રતાપસિંહ સોલંકીના કુંવરી હતા શક્તિ માતાનું નાનપણનું નામ બિસંતી દેવી હતું અને જ્યારે તેઓ હરપાળ દેવને વર્યા ત્યારે શરત રાખી હતી કે પોતાનું અસલ દૈવીય સ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે એવા સુવર્ણકારમાં વિક્રમ સંવત અગિયારસો છપ્પનમાં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાણ એટલે કે મકવાણા વંશની સ્થાપના કરી હતી દેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર જ મિલન થયું હતું થોડા વર્ષો પછી એક દિવસ હાથી ખાનામાંથી મંગલા નામનો હાથી ગાંડો થયો અને સાંકળ તોડીને બહાર નીકળી ગયો હતો અને રાજકુમારો સોઢાજી માંગુજી અને શેખડોજી તથા બહેન ઉમાદેવી ચોકમાં રમતા હતા ત્યાં આવી પહોંચ્યો આ હાથી મા શક્તિદેવીને થયું કે ગાંડો થયેલો મંગલો હાથી રાજકુમારોને ઈજા પહોંચાડશે એટલે જરૂર કામોથી જ બેઠા બેઠા હાથ લંબાવ્યો અને ચારેય બાળકોને મોટી હથેળી વડે જરૂખામાં ઝીલી લીધા એ વખતે ચારના એક છોકરાને ટાપલી મારી દૂર કર્યો હતો માટે તે ટાપલીયા અટકના ગઢવી કહેવાયા અને બીજા બાળકોને હાથમાં ઝીલી બચાવી લેવાથી મકવાણા વંશ ઝાલા વંશ કહેવાયા આ પ્રસંગથી માં શક્તિદેવીનું દેવીપણું જાહેર થઈ ગયું હતું એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિક્રમ સંવત અગિયારસો ઇકોતેર ચૈત્ર વર્ધ તેરસના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાધિ લીધી શક્તિ માતાની પ્રાગટ્ય ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામા દર વર્ષે ચૈત્ર વધ તેરસના રોજ ઝાલાકુળના વંશજ પોતાના પરિવારજનો સાથે પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે પાટડીમાં જે ટોડલે શક્તિ માતાએ અને દેવે પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાઈ પૂરતા આજે પણ પાટડીમાં અળીખમ ઊભા છે તો બસ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને આ અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી જય માતાજી જય શક્તિ માતા